સર્વનો ફરીથી હાર્દિક સ્વાગત છે. હું મિહિર વ્યાસ. આજે આપણે સ્ટાન્ડર્ડ 1 સબ્જેક્ટ સંસ્કૃત ચેપ્ટર નંબર 5 શિલાયા પ્રવાસ, શિલાનો પ્રવાસ એ પાઠનો અભ્યાસ કરવાનો છે. તો કૃપયા તમે તમારું સંસ્કૃતનું પાઠ્યપુસ્તક કાઢો અને પેજ નંબર 18 પર ધ્યાન રાખો. આપણે એક એક પેરેગ્રાફ જોતા જઈને સાથે ભાષાંતર લખતા જશો. તો ભાષાંતરની બુક પણ તમે સાથે રાખજો. ભાઈ ફર્સ્ટ 3 પેરેગ્રાફ આપણે લખ્યા છે પેજ નંબર 18 ઉપરના. તો સૌથી પહેલા આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો તમે સાથે સાથે લખતા પણ જજો. બરાબર. તો સવિતા શોભનો તત્ર કિં કિં અસ્તિ મિત્રો. આપણે સૌથી પહેલા પહેલો પેરેગ્રાફ જોઈએ છીએ. તો સાથે સાથે તમે ધ્યાન આપજો કે ચેપ્ટર નંબર 5 શિલાયા પ્રવાસ, શિલાનો પ્રવાસ. સવિતા ભ્રમણ ભાષણ ધૃત્વા હરિયો. સવિતા મોબાઈલ ફોન પકડીને અથવા ચાલુ કરીને હરિયો શિક્ષિકા હરિયો કવદતી. શિક્ષિકા બોલે છે હરિયો. કોણ બોલે છે? સવિતા અહમ શિલાયા માતા વદામી પ્રવાસી મમ પુત્રી અસ્તિ. સવિતા કહે છે હું શિલાની માતા બોલું છું પ્રવાસમાં મારી પુત્રી છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ સવિતા ભ્રમણ ભાષણ ધૃત્વા હરિયમ. સવિતા મોબાઈલ ફોન પકડીને ચાલુ કરીને હરિયમ. શિક્ષિકા હરિયમ કવદતી. શિક્ષિકા કહે છે હરિયમ. કોણ બોલે છે? સવિતા અહમ શિલાયા માતા વદામી હું શિલાની માતા બોલું છું પ્રવાસે મમ પુત્રી અસ્તિ પ્રવાસમાં મારી પુત્રી છે. હવે સેકન્ડ પેરેગ્રાફ શિક્ષિકા આમ અસ્તિ કિંચિત કાર્યમ અસ્તિ વા. બરોબર. શિક્ષિકા કહે છે બરોબર કે હા છે. શું કઈ કામ છે? સવિતા આમ અહમ તૈયાર સહ વાર્તાલાપમ કર્તું ઈચ્છામિ. સવિતા કહે છે હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું. શિક્ષિકા શાલાં પ્રતિ ભ્રમણ શિલાં પ્રતિ ભ્રમણ વાસમ પ્રેષયતિ. શિક્ષિકા શિલા તરફ મોબાઈલ મોકલે છે.
शीला अम्बो कथम अस्ति सर्वकुशलम् वा माता केम छे बधु कुशल छे ने सविता पासे के घर शिक्षिका आम हती इंजे कार्य मसीबा इंजे कागज हाँ छे શું કઈ કામ છે સવિતા આમ અહમ તૈયાર થવા વાર્તાલાપ કરતો ઈચ્છાનું સવિતા કહે હા હું તેની સાથે વાત કરવા ઈચ્છું છું બરોબર શિક્ષિકા શિલા પ્રતિ ભ્રમણ પાસે બેસી હતી શિક્ષિકા શિલા તરફ મોબાઈલ ફોન મોકલે છે શિલા અમ્બો કથમ અસ્તિ તારો કુશલમ વા માતા કેમ છે બધું કુશળ છે ને સવિતા આમ અહમ કુશલી છું સવિતા કહે છે હા હું મજામાં છું કુશળ છું ભવત્યા પ્રવાસ કસમ ચલતી ચલતી તમારો પ્રવાસ કેમ ચાલે છે કેમ ચાલે છે શિલા પ્રવાસ તો સમ્યક પ્રચલતે પ્રવાસ તો સવિતા શોભનમ તત્ર કિં કિં અસ્તિ સવિતા કહે છે સરસ ત્યાં શું શું છે સાથે સાથે નોટડાઉન કરવાનું છે લાસ્ટ અત્ર અનેકાનિ ચિત્રાણિ શિલ્પાણિ ચ સંતિ અહીં તમારો પ્રવાસ કેમ ચાલે છે શિલા પ્રવાસ તો સમ્યક પ્રચલતી પ્રવાસ તો સારી રીતે ચાલે છે અધુના અહમ અજંતા ગુહાયામ અસ્તિ અત્યારે હું અજંતાની
ગુફામાં છું. સવિતા શોભનમ, સવિતા કહે છે સુંદર સરસ. તત્ર કેમ કેમ અસ્તિ, ત્યાં શું શું છે. શિલા અત્ર અનેકાને ચિત્રાણી શિલ્પાણી સંતિ, અહીં અનેક ચિત્રો અને શિલ્પો એટલે મૂર્તિઓ છે. તો વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લો. ત્યારબાદ પેજ નંબર 19 ઉપર બોધ
सविता पद्मवाणे चित्र वस्त्र अस्तिवा सो त्या पद्म पाणी नु सविता सवाकिं कथयति ते शुं कहे छे सविता सह शिला स बोध गुहाया विषय अस्माभिः सह वार्तालापं करोति ते अपि च गुहायाः इतिहासः
सविता तत्र कानि चित्राणि सन्ति सविता का क्या क्या चित्र छे शिला भगवत बुद्धस्य शिल्पम सुंदरम अस्ति शिला कहे भगवान बुद्ध नो शिल्प गौत्री सुंदर छे अन्यच चतुर्मुखस्य अरिणस्य चित्रम अपि मनोहरम अस्ति अत्र बहुनि सुंदराणि चित्राणि अपि सन्ति अने बीजु चार मुख वाला हरण नो चित्र पण मनोहर एटले सुंदर छे અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે સવિતા પદ્મ પાણી નું ચિત્ર તત્ર અસિવા સવિતા કહે શું ત્યાં પદ્મ પાણી એટલે ભગવાન વિષ્ણુ નું ચિત્ર છે શિલા આમ અસ્તિ શિલા કહે હા છે અશ્વામી સા માર્ગદર્શક અપિ અસ્તિ અમારી સાથે ભૌમ્ય એટલે ગાઈડ પણ છે બરોબર ગાઈડ ઓર છે સવિતા સહ કિમ કથયતિ સવિતા કહે શું કહે છે શિલા સહ બોધ ગુહાયા વિશે અસ્માભિઃ સહ વાર્તાલાપં કરોતિ તે બોધ ગુહા વિશે અમારી સાથે વાતચીત કરે છે અપિ ચ ગુહાયા ઇતિહાસમ અપિ કથયતિ વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે નોટ ડાઉન ધીસ ફોર્થ પેરેગ્રાફ હવે આપણે જોઈએ છીએ ફિફ્થ પેરેગ્રાફ અજંતાત અજંતાત પ્રવાસ પુત્ર ગમિષ્યતિ શિલા ત્રયંબકેશ્વરંતઃ
શ્યામ પાછે હિટ પેરેગ્રાફ એટલે લાસ્ટ સિક્સ એટલે આપણે જોઈ લઈએ કે સવિતા તેસામ સ્થાનની કાનકી છાયા ચિત્રાણી આનેતુ સવિતા અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ સવિતા કહે છે અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે અજંતાતઃ દૃષ્ણેશ્વરમ દૃષ્ણેશ્વરતઃ શિરડી શિરડીતઃ ત્રંબકેશ્વરમ ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામિ અજંતાથી સવિતા કહે છે તેસામ સ્થાનામ કાનિકી છાયાચિત્રાણિ આનયતુ સવિતા કહે તે સ્થાનોના અથવા જગ્યાઓના કેટલાક ફોટાઓ લાવજે શિલા અવશ્ય અનિશ્યામિ શિલા કહે છે હું જરૂર લાવીશ સવિતા અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જશે શિલા અજંતાતઃ વહ વયમ દૃષ્ણેશ્વરમ દૃષ્ણેશ્વરતઃ શિરડીમ શિરડીતઃ ત્રંબકેશ્વરમ ત્રંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામિ શિલાગાયન અજંતાથી અમે દૃષ્ણેશ્વર દૃષ્ણેશ્વરથી શિરડી શિરડીથી ત્રંબકેશ્વર અને ત્રંબકેશ્વરથી નાસિક જઈશું નોટ ડાઉન ધીસ હવે આપણે લાસ્ટ પેરેગ્રાફ જોવાનો છે છેલ્લી પાંચ લાઈન પેરેગ્રાફ નંબર સિક્સ લાસ્ટ પેરેગ્રાફ સવિતા શુભનમ પ્રવ
प्रवासस्थानस्य विशेषतां तथा तस्य इतिहास विषय શોભનો સવિતા કહે છે સરસ પ્રવાસ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ પ્રવાસો પ્રવાસ શિક્ષણનો એ तरहि सम्यक रीत्या प्रवासं करोतु तो सारी रीते प्रवास करजो भवति प्रवासे यत्यत् पश्यति तत् सर्व टिप्पणी पुस्तके लिखतु तमे શિલા
જરૂર લખીશ. સવિતા અપિચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતાં તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસે અપિ લિખતુ. અને પણ પ્રવાસના સ્થાનની વિશેષતા તેમજ તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજો. શિલા અવશ્ય લાગે છે જરૂર. બહુ નમો નમો. સારું ક્યારે? સવિતા શોભનો પ્રવાસ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ. સવિતા કહે છે સરસ સુંદર, પ્રવાસ શિક્ષણનો એક ભાગ જ છે. તરી સમ્યક રીત્યા પ્રવાસ કરો તો તું સારી રીતે પ્રવાસ કરજે. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત તત સર્વે ટિપ્પણી પુસ્તકે લખતું. તમે પ્રવાસમાં જે જે જુઓ એ બધું તમારી નોંધપોથી એટલે કે નોટબુકમાં લખજો. શીલા આમ અવશ્ય લખીશ. શીલા કહે હા જરૂર લખીશ. સવિતા અપિચ પ્રવાસ સ્થાનસ્ય વિશેષતાં તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ છે અપિ લખતુ. બરોબર. સવિતા કહે અને પણ પ્રવાસના સ્થાનની વિશેષતાઓ તેમજ તે સ્થાનના ઇતિહાસ વિશે પણ લખજો. શીલા બરોબર અવશ્ય ભવતુ નમો નમો. શીલા કહે જરૂર સારું ત્યારે નમસ્કાર. સવિતા કહે છે નમો નમો. સવિતા કહે છે નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો તમારી ભાષાંતરની નોટબુકમાં આ 1-6 પેરેગ્રાફ તમારે હોમવર્કની અંદર કરીને લખવાના છે. આખા પાઠનું ભાષાંતર પ્રવાર પેરેગ્રાફ નંબર 1-6 લખી ભાષાંતર કરો. બરાબર. આ 6-1-6 પેરેગ્રાફનું ભાષાંતર લખીને તમારી હેન્ડબુકની અંદર લખીને એના ફોટા વડે તમારે હોમવર્કમાં મૂકવાના છે. અસ્તુ. We'll be right back.